नमस्ते विद्यार्थी मित्रों, उदना एकेडमी एजुकेशन ट्रस्ट संचालित श्रीमती मधुकांताबेन जगमोहनदास मेहता प्राथमिक शाला तरफ थी हूँ पटेल निमिषा आपनो हार्दिक स्वागत करू छू। धोरण 6 गुजराती विषय में आज आप नवमो पाठ भणवाना छे, जेनुं नाम छे पादर। आ पाठना लेखक छे डॉक्टर किशोर सिंह सोलंकी। विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे कवि परिचय मेळवशुं अने त्यारबाद पाठनी चर्चा करीशुं। तो चलो शुरू करिए पाठ। पाठ 9, पादर, डॉक्टर किशोर सिंह सोलंकी। जन्म 1 एप्रिल 1949। आपणे तेमनो फोटो पण जोई शकीए छीए। किशोर सिंह सोलंकीनो जन्म बनासकाठा जिल्लाना मगरवाड़ा गाममां थयो हतो। गुजराती साहित्यमां कविता, नवलकथा, निबंध तेमज टूंकी वार्ता जेवा विविध साहित्य स्वरूपों तेमणे खेड़िया छे। वीरवाड़ा तथा अरवल्ली तेमनी नोंधपात्र नवलकथाओ छे अने हाइंका जेवु प्रयोगशील काव्य स्वरूप तेमणे खेड्युं छे। पादर निबंध आपणी विसराती जती ग्राम्य चेतनाने उजागर करे छे। पादर विषयना पोताना संस्मरणोने लेखके काव्यमय बनावीने रजू कर्या छे। मित्रों, आ पाठમાં આ પાઠ એક નિબંધ પ્રકારમાં લખેલો છે અને અહીં ગ્રામ્ય ચેતનાઓ એટલે કે આજના સમયમાં જોવા જઈએ તો બધાને શહેરનું ઘેલું લાગ્યું છે કે બસ સિટીમાં રહેવું છે, શહેરમાં રહેવું છે, અહીં બધી સુવિધાઓ હોય છે વગેરે વગેરે। પરંતુ એની સાથે અહીં એટલું પ્રદૂષણ પણ હોય છે, અહીં વસ્તી ગીચતા પણ હોય છે, દરેક વ્યક્તિને બધી વસ્તુ મળી નથી રહેતી, બરાબર, ઝૂંપડપટ્ટીઓ પણ અહીં એટલી જ છે વગેરે વગેરે વગેરે। તો એની સામે અહીં ગ્રામ્ય જે વાતાવરણ હોય છે એ વ્યક્તિ માટે કેટલું સારું હોય છે અને ત્યાંના જે લોકો હોય છે, ત્યાંની જે શુદ્ધ વાતાવરણ હોય છે એ એક વ્યક્તિના વિકાસ માટે કેટલું ઉપયોગી થાય છે, કેટલું સરસ હોય છે તે અહીં આપણને બતાવવામાં આવ્યું છે। સાથે બાળક અત્યારે તો ભણતરનું ઘણું ભારણ હોય છે, પરંતુ તે સમયમાં ભણતરનું એટલું ભારણ ન હોવા છતાં કેટલું સહજ રીતે વ્યક્તિ શીખી જાય છે એ આપણે પાઠમાં જોઈશું। સાથે સાથે લેખકે બાળપણમાં પોતાના મિત્રો સાથે કેવી મજા કરી હતી જે આપણને રમૂજી ઉત્પન્ન કરે એવું આપણને લાગે છે। તો ચાલો ભણીએ પાઠ નંબર 9, પાદર। અમે પાદરમાં રમીએ। પાદર શબ્દ સાંભળતાની સાથે જ અમને આનંદ થાય છે। અમારા પગ નાચવા માંડે છે, જાણે પાદરની રેત અમને બોલાવતી હોય એવું લાગે છે। લેખક અહીં શું કહે છે કે પાદરમાં રમીએ છીએ એટલે કે જે ગામની બહારની જે જગ્યા હોય છે, બરાબર, જ્યાંથી ફળિયું શરૂ થાય છે, ઘર બધા શરૂ થાય છે, એની બહાર જે જગ્યા ખુલ્લું મેદાન હોય છે તેને પાદર કહેવામાં આવે છે। ત્યાં ઢોર ઢાખરોને પણ બાંધવામાં આવતા હોય છે। તો અહીં કવિ કહે છે કે આ જે શબ્દ અમે સાંભળીએ છીએ પાદર, એ સાંભળતા જ અમને આનંદ થાય છે એટલે કે ખુશી થાય છે, અમને અમારા પગ નાચવા માંડે છે એટલે કે અમને ખૂબ જ આનંદ થાય છે, અને જાણે કે ત્યાંની રેતી અમને બોલાવતી હોય કે આવો અમારી પાસે બેસો રમો એવું કહેતી હોય એવું અમને લાગે છે। અમે પાદરને ગોંદરું એવા નામે ઓળખીએ છીએ। પાદરનો બીજો સમાનાર્થી શબ્દ શું કહી શકાય? ગોંદરું, બરાબર। ગોંદરું એટલે કે એ જ કે જ્યાં ઢોર ઢાખરોને બાંધવામાં આવતું હોય છે, બાંધવામાં આવતી હોય છે, ખુલ્લી જગ્યા હોય છે, જ્યાં ખુલ્લું મેદાન। અમારે માટે ગોંદરું એ ચોકલેટ જેવું છે, એને મમડાવવાની મજા આવે છે। જો શું કહે છે કે જેવું એક આપણે કોઈ ચોકલેટ ખાઈએ અને આપણે મોઢામાં એક બાજુ મૂકીએ, પછી થોડીક વાર રહીને પાછું બીજી સાઈડ મૂકીએ, ફરી પાછું એનો સ્વાદ લઈને ફરી પાછું બીજી વખત મૂકીએ, એટલે કે એને એમ વાગોળિયા કરીએ, બરાબર ને? તેવી જ રીતના અહીંયા પણ લેખક કહે છે કે જે ગોંદરું છે એટલે કે જે અમારું પાદર છે એ અમને ચોકલેટ જેવું લાગે છે, એને ઘડી ઘડી વારમાં અમને યાદ કરવાનું મન થાય છે, અને ઘડી ઘડી વારમાં અમને વારંવાર એને યાદ કરવાનું એમને યાદ કરવાનું એમને મન થયા કરે છે। મારા ગામના ગોંદરે બે વિશાળ વડ જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય, સામેના ભાગે ઊભેલી પીપરો અને પીપળા, બીજી બાજુ લીમડા, ગોંદરાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે, મોટો હવાડો, બે બળદોની જોડી કોસથી હવાડો ભરે। શું કહે છે અહીં કે આ ગામમાં જે ગોંદરું છે ત્યાં બે મોટા વડ છે, અને એ વડ એટલે કે જે
એ જે વડ છે એની જે વડવાઈઓ છે એટલે કે એના જે મૂળિયા છે એ દર વર્ષે વધતા જાય છે એમ કહે છે અને પોતાની વડવાઈઓ વધાર્યા કરે છે. સાથે એ ગામમાં સામેની બાજુ પર પીપળો અને પીપળાનું ઝાડ, અને પીપળો એટલે કે એક વૃક્ષ છે, બીજી બાજુ લીમડો, એવા ઘણા બધા ઝાડ ત્યાં જોવા મળે. સાથે એ ગોંદરાની પાસે એક કૂવો આવેલો અને એ કૂવામાંથી આખું ગામ પાણી ભરે, અને એક મોટો હવાડો પણ ખરો. મેં તમને અત્યારે આગળ કહ્યું કે જ્યાં ઢોર ઢાખરને બાંધવામાં આવે મોટી ખુલ્લી જગ્યા હોય તેને તેને શું કહેવાય છે, ગોંદરું. અને ત્યાં ઢોર ઢાખરને બાંધે એટલે એમને માટે પીવાની વ્યવસ્થા કરવી પડે પાણીની, એટલે ત્યાં શું બનાવેલું હતું, હવાડો. હવાડો એટલે કે પાણી, ઢોર ઢાખર જે પાણી પીએ, પાણી પીવા માટે એમની માટે એક મોટું કુંડું, મોટો કૂવો, સોરી ખાડો જેવો બનાવવામાં આવે છે, તેને હવાડો કહેવામાં આવે છે, બરાબર. તો ત્યાં એ પાણી પીએ. બે બળદની જોડી કોસથી હવાડો ભરે, બરાબર. કોસ એટલે કે ચામડાનું, ચામડામાંથી એક થેલી બનાવેલી હોય છે અને તેમાંથી પાણી, તેમાં પાણી ભરીએ છે, કૂવામાંથી પાણી કાઢવામાં આવે છે એમાંથી, એનાથી, અને હવાડો ભરવામાં આવે છે. અને આવી રીતના જે ઢોર છે તે પાણી પીતા હોય છે હવાડામાંથી. આગળ વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેળું, એ અમારું પાદર. વેળું એટલે કે રેતી, બરાબર. શું કહે છે કે એક બાજુ વડવાઈઓ હોય છે, એક બાજુ વડ છે, બીજી એની સામેની બાજુ પીપરો, પીપળ, લીમડાનું ઝાડ છે, બરાબર. એક બાજુ ઢોર ઢાખરને બાંધવા માટેની જગ્યા છે, અને નાનો હવાડો બી છે, અને કૂવો પણ છે, અને બીજી બધી, અને બીજી બાજુ જે થોડી ઘણી જગ્યા છે ત્યાં થોડી ઘણી રેતી છે, એમ કહે છે. ગોંદરે તો આખા ગામના ટાબરિયાઓનો મેળો જામે. કોઈનું છોકરું ઘર વાસ કે શેરીમાં ન મળે એટલે ગોંદરામાં એની શોધ થાય. છોકરું ક્યાંય વડની વડવાઈઓ કે ઝાડની બખોલમાં લપાયેલું હોય તે મળી જાય. છોકરાને શોધવામાં જો એની માને તકલીફ પડે તો એનું આવી જ બને. શું કહે છે અહીં કે ગોંદરે તો આખા ગામના ટાબરિયા, ટાબરિયા એટલે કે નાના નાના છોકરાઓ, કે એ ગોંદરામાં આખા ગામના જે નાના નાના છોકરાઓ છે એ ત્યાં રમે, બરાબર. જેમ કે આપણું આપણા ઘર હોય, બરાબર, અથવા તો આપણી સોસાયટી હોય અને આજુબાજુ કોઈ બગીચો હોય તો આખા ગામના, આખા સોસાયટીના બાળકો ક્યાં રમવા જાય, એ બગીચામાં રમવા જાય. અથવા મોટું ખુલ્લું મેદાન હોય તો બધા જ ત્યાં રમવા આવે. એવી જ રીતના અહીંયા પણ આ જે ગોંદરું છે તે આખા ગામના નાના નાના છોકરાઓ રમવા માટે જાય છે. પછી કહે છે કે કોઈનું છોકરું ઘર વાસ કે શેરીમાં, વાસ એટલે કે મહોલ્લો, કે કોઈ છોકરું ઘરમાં કે મહોલ્લામાં અથવા તો આખી શેરીમાં ન દેખાય તો એ ગોંદરુંમાં તો મળે જ, એટલે શોધવા માટે ક્યાં જાય, સીધા ગોંદરે એને શોધવા માટે જાય. છોકરું ક્યાંય વડવાઈઓ, વડની વડવાઈઓ કે ઝાડની બખોલમાં લપાયેલું હોય, લપાયેલું એટલે કે છુપાયેલું હોય, બરાબર. કે કોઈ બી છોકરા જે ઝાડની વડવાઈઓ છે, વડની વડવાઈઓ છે એમાં છુપાઈ જાય તો પણ એ ત્યાંથી મળી જ જાય એમ. છોકરાને શોધવામાં જો તકલીફ પડે તો એનું આવી બને, બરાબર. કોઈ માતા શોધતી શોધતું પોતાનું બાળક આવે કે ભાઈ સોરી કોઈ માતા પોતાના બાળકને શોધતી શોધતી આવે કે મારું બાળક ક્યાં છે, અને જો એ બાળક જલ્દી ન મળે તો પછી એ બાળકનું તો આવી જ બને, એમ કહે છે. અને માં શું કહે છે ને તે જોઈએ કે મારા પીટીએ લડધા તારો કૂટુ આસલો તારો, અડધા દાડાથી તન આખા ગામમાં હોધું છું, એવું બોલતા બોલતા બે ચાર લાફા મારી દે. શું કહે છે અહીં, જેવું આવે એટલે માતા શું કરે, સૌ પહેલાં તો ખીજવાય કે મારા પીટીયા લડધા, એટલે કે પીટીયા એટલે કે એક ગાળ કહેવાય છે, અને લડધા એટલે કે રખડું છોકરા, તને આખા દિવસથી હું તને શોધું છું, આખા ગામમાં તને શોધું છું, આખો દિવસ થઈ ગયો, એમ કરીને શું કરે છે ને બે ચાર લાફા મારી દે છે. બીજા છોકરા ઝાડના ઓથે લપાઈને જોઈ રહે, અંદર કહે ચેવો માર્યો નહીં, તો બીજો કહે તન તારી માં નથી મારતી, પૂછનાર ચૂપ થઈ જાય. શું કહે છે અહીં કે જ્યારે એક માતા બીજા એક બાળકને શોધવા આવે છે અને જ્યારે બાળક જલ્દી મળતું નથી એટલે માતા શું કરે, એને મારે બે ચાર લાફો મારી દે અને ખીજવાય કે તને આખો દિવસથી શોધું છું ને તું મળતો નથી, શું કરે છે અહીંયા એમ કરીને. અને આ બધું જે બીજા બધા બાળકો રમતા હોય તે શું કરે, પોતે પણ લપાઈને એટલે કે ઝાડની ઓથે,
ઝાડની પાછળ છુપાઈને જોયા કરે અને એકબીજા જોડે ચર્ચા કરે, શું કરે, અંદર અંદર શું વાત કરે કે જોને ભાઈ કેવો માર્યો નહીં એને, તો બીજો કહે કે કેમ તને તારી માતા નથી મારતી, તો એમ બોલીને એમ બોલે છે. તો આ સાંભળીને પેલો બાળક ચૂપ થઈ જાય છે. આગળ કહે છે, અમારી પહેલી નિશાળ તો આ ગોંદરું. નિશાળમાં તો 11 વાગે જવાનું હોય. ગામડાના લોકો તો સવારે ઘરનું વાસીદું, પાણી અને રોટલા ટીપીને પરવારી બધા ખેતરે નીકળી જાય. અમે ભણેશરીઓ નેવાના છાંયડો નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ, નોટોના પાના આઘા પાછા કરી, તૂટેલી સ્લેટના કકડા મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને ગોંદરે જવા નીકળી પડીએ. શું કહે છે અહીંયા આગળ કે એમની જે શાળા છે એ તો કઈ શાળા હતી, એમની ગોંદરું જ, જે આખો દિવસ એ રમ્યા જ કરતા પોતાના મિત્રો સાથે રમ્યા જ કરતા, તો એ જ એમની નિશાળ હતી. અને જે એમની નિશાળ હતી ત્યાં તો 11 વાગે એમને જવાનું હોય, એટલે જે ગામના લોકો હોય એમને તો ખેતી કામ કરવાનું હોય, બરાબર, આપણી જેમ સવારની શાળા હોય અને પછી બપોરે ટ્યુશન જવાનું એવું બધું નથી હોતું, બરાબર ને. એટલે અહીંના જે ગામના લોકો હોય છે સવારમાં શું કરે, સવારે આખું ઘરનું વાસીદું એટલે કે જે ઢોર ઢાખર હોય, બરાબર, તેમને પાણી પીવડાવવાનું, તેમને ખવડાવવાનું, ઘરમાં સાફ સફાઈ કરવાનું કે જે જમવાનું બનાવવાનું વગેરે બધું કામ એ લોકો પતાવી દે, પછી પાણી ભરવાનું, રોટલા ટીપવાના એટલે કે જમવાનું બનાવવાનું એ બધું જ કામ પરવારીને એ લોકો શું કરે, સવારમાં ખેતરે નીકળી જાય. અને આ બાજુ આ જે બાળકો છે, બરાબર, લેખક પોતે કહે છે કે અમે ભણેશરીઓ એટલે કે અમે ભણવાવાળા ભણેશરીઓ, નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી, એટલે કે નેવા એટલે કે જે ઘર છે એનું જે છાપરું છે, બરાબર, એ છાપરાને શું કહેવાય છે, નેવું કહેવાય છે, આગળનો ભાગ, તો એ એનો છાંયડો જ્યાં સુધી નજીક આવે ત્યાં સુધી તો એ લોકો શું કરે, પોતાની ફાટેલી થેલીઓમાંથી એટલે કે એ લોકો તો આપણા જેમ દફતર લઈને નહીં જતા, બેગ લઈને નહીં જતા, જે મમ્મી શાકભાજી લેવા જાય તેવી થેલીઓમાં એ લોકો શું કરે, પોતાની ફાટેલી તૂટેલી જે સ્લેટ હોય છે, બરાબર, એ લઈને જતા. અને જે એક બે ચોપડી હોય તે પણ ફાટેલી તૂટેલી હોય, આપણી જેમ દર વર્ષે એમને નવી ન મળે, એકબીજાની વાપરેલી હોય તે જ એ લોકો વાપરતા. એટલે અહીં કહે છે કે ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ, નોટોના પાના આઘા પાછા કરે અને તૂટેલી સ્લેટના કકડા મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને ગોંદરે જવા નીકળી પડે. થોડું કંઈક લખ્યું નહીં લખ્યું એટલે કે આપણે ઘરે કેવું લેસન કરીએ, એવી જ રીતના એ લોકો પણ શું કરતા, સ્લેટમાં કંઈક લખે ન લખે એમ કરીને સીધા પાછા પહોંચી જાય સ્કૂલે. સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય. એમાંય કોઈ સાહેબને જતા આવતા જોઈએ ત્યારે યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ. સાહેબ જો જોઈ જાય તો આવી જ બને. અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી. શું કહે છે અહીં, આપણે આગળ જોયું કે એમની સ્કૂલ તો કેટલા વાગે ચાલુ થાય, 11 વાગે, પરંતુ એમની શાળા તો શરૂ થઈ જતી 9 વાગે, સવારે 9 વાગે એમની સ્કૂલ શરૂ થઈ જાય, પરંતુ શાળાએ પહોંચતા એમને તો 11 વાગી જાય, બરાબર. એટલે કહે છે કે એમાંય કોઈ સાહેબ જો એમને આવતા જતા જોઈ લે કે આ બાળક અહીં રમે છે અથવા આ બાળક સ્કૂલે નથી આવ્યું, નહીં મેં રસ્તામાં કશે રખડતા જોયો, રમતા જોયો, જો એવું એમને ખબર પડી જાય કે યુદ્ધભૂમિના જે સૈનિકો કેવી રીતના પોતાને છુપાવતા યુદ્ધ માટે તૈયાર થતા હોય છે, યુદ્ધ કરતા હોય છે, એવી જ રીતના એ લોકો પણ શું કરે, વડની જ વડવાઈઓ હોય અથવા ખોદેલા ખાડા હોય ત્યાં જઈને લપાઈ જાય. અને સાહેબ જો જોઈ જાય કે આ બાળક આ વડની વડવાઈઓમાં છુપાઈ ગયું છે અથવા ખાડામાં છુપાઈ ગયું છે, તો બસ એમને તો પછી બરાબર માર ખાવા માટે તૈયાર રહેવું પડે. અને એ સમયે જે શિક્ષકો હતા, એમની જે સાહેબો હતા, તેમની તો ખૂબ જ ધાક એટલે કે બીક, એમની ખૂબ જ બીક રહેતી બાળકોને, કેમ કે એમને બરાબર એ મારતા. આ ગોંદરું તો ગામનું નાક કહેવાય, ગામની શોભા કહેવાય. ગામ કેવું છે એ એના ગોંદરા પરથી જ પરખાઈ જાય. ગોંદરામાં તો આખા ગામના માણસો, ઢોર, કૂતરા અને પશુ પંખીઓના પગલા જોવા મળે. સારા માઠા પ્રસંગે ગોંદરે આખું ગામ ભેગું થાય. કૂવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પણિયારીઓ ઊભી વાતો કરતા થાકે નહીં. જુવાનો જતા આવતા મોછું મરડાતા જાય. શું કહે છે અહીંયા,
કે આ જે ગોંદરું છે એ આખા ગામનું નાક કહેવાતું, કારણ કે એના પરથી જ આખા ગામની છાપ પડતી, બરાબર. અને એ ગોંદરાએ તો કંઈ કેટલી વસ્તુઓ, સારી ખરાબ ઘણી બધી વસ્તુઓ જોઈ. એ જ અહીં કહે છે કે એ ગામની શોભા કહેવાય છે, અને ગામ કેવું છે એ એના ગોંદરા પરથી જ ખબર પડી જતી, બરાબર. અને ગામમાં, સોરી, હા, ગોંદરામાં જે આખા ગામના લોકો છે, ઢોર ઢાખર એટલે કે પશુ પંખીઓ છે, કૂતરા, એની સાથે જે ગાય ભેંસ વગેરે, એ બધાના જ પગલાં આ ગોંદરા પર જોવા મળતા. અને કોઈક સારો પ્રસંગ હોય, કોઈક ખરાબ પ્રસંગ હોય, બરાબર, એ બધે જ સમયે આખું ગામ આ ગોંદરામાં ભેગું થાય છે. કૂવેથી પાણી ભરીને જ્યારે પણિહારી એટલે કે કૂવેથી પાણી ભરનારી સ્ત્રીઓ પાણી ભરીને જ્યારે ઘરે જતી હોય અથવા ત્યાંથી આવતી હોય, ત્યારે રસ્તામાં વાતો કરતાં એ થાકતી નથી. એટલે કે ગોંદરું એમના માટે એક મેળાવડો જેવો, જાણે મેળો જામતો હોય તેવી જ રીતના એ ગોંદરાનો ઉપયોગ થતો. ત્યાં બેસીને સ્ત્રીઓ વાતો કરતી, અને જે જુવાનિયાઓ છે, યુવાન પુરુષો છે, એ આવતા જતા એમને જોઈને મૂછો મરડાવતા, એટલે કે પોતાનું અભિમાન બતાવતા. ગામનો મેળો પણ ગોંદરે ભરાય. બહાર ગામ કે ક્યાંય પણ જવાનું હોય વાયા ગોંદરેથી. ગોંદરું તો ગામનો જીવતો જાગતો ચોપડો. એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી કે જઈ ન શકે. કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગોંદરે થાય. ગોંદરે જ મરદાના પગના અંગૂઠાને આગ મુકાય, પછી જ આવે છેલ્લો વિસામો સ્મશાન. શું કહે છે અહીં કે જે ગોંદરું છે એ ગામનો મેળો જ કહેવાતો. ક્યારે પણ આ ગોંદરું ખાલી ખમ ન હોય, ત્યાં હંમેશા કોઈક ને કોઈક દેખાય, કંઈક ને કંઈક પ્રસંગ ત્યાં હોય જ છે. ક્યાંક જો બહારગામ કોઈને જવું હોય તો ક્યાંથી જવાનું, ગોંદરે થઈને જ જવાનું, સીધા જઈ શકતા નહીં, ગોંદરે ફરીને જ એમને જવું પડે. એટલે જ તો કહે છે કે ગોંદરું શું છે, જીવતો જાગતો ચોપડો છે. જો આપણે કોઈ સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો આપણે અમુક ચોપડીઓ વાંચતા હોઈએ છીએ, પરંતુ આ ગોંદરું તો શું છે, જીવતો જાગતો ચોપડો છે. એણે ઘણા સારા ખરાબ એટલે કે સારા માઠા પ્રસંગો એમણે જોયા છે. એમાં નામ લખાવ્યા વિના કોઈ પણ ત્યાંથી જઈ શકે નહીં કે ત્યાંથી આવી શકે નહીં, ત્યાં તો એને પોતાની એન્ટ્રી મુકાવવી જ પડે છે. અને એટલે જ કહે છે કે કોઈનું મરણ થયું હોય તો પણ મરનારનો જે ત્રીજો વિસામો તે કયો હતો, ગોંદરું હતું. જ્યારે કોઈ મરતું હોય, મરી ગયું હોય, ત્યારે ગોંદરે જ તેના મરદાના પગના અંગૂઠાને આગ મૂકવામાં આવે છે, અને પછી છેલ્લે આવે છે વિસામો સ્મશાનનો, અને પછી એને સ્મશાને લઈ જવામાં આવે છે. આનર્થ એટલે કે ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ. ભવાઈ એટલે કે ગવૈયાઓ, બરાબર. જે ત્રાગાળો એટલે કે તરગાળો બ્રાહ્મણ, એ લોકો શું કરે છે, ભવાઈનું નાટક કરતા હોય છે, બરાબર. નાટકનો એક પ્રકાર છે ભવાઈ. અને આનર્થ એટલે કે જે ગુજરાતનો ઉત્તરનો ભાગ છે, જેને ઉત્તર ગુજરાત કહેવામાં આવે છે, તેને પહેલાં આનર્થ કહેવામાં આવતું. ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય. અમારું ગામ મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય. આસો સુદ 5મી રાતે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ન શકાય એવો વણ લખ્યો કાયદો. શું કહે છે અહીં મિત્રો કે મહિના, ચોમાસાના 4 મહિના તો વરસાદ પડે એટલે ક્યાંય પણ નાટક ને એવું કંઈ કશું કરી શકાય નહીં, એટલે ત્યારે આ ભવાઈનો જે નાટક છે એ બંધ રહેતું. પરંતુ તેના સિવાય જ્યારે પણ નાટક ભજવામાં આવતું, આ ભવાઈ ભજવામાં આવતું, તો લેખકનું જે ગામ છે મગરવાડા, ત્યાં જ ભજવાતું, અને ત્યાં જ ભોજકો આવતા, પોતાનો ડેરો નાખતા, અને બાકીના મહિનાઓમાં પોતાના જે નાટકો છે એ ત્યાં ભજવતા હતા. અને ક્યારે ભજવતા, તો આસો સુદ 5મી રાતે આ જે ભવાઈ છે એના શ્રી ગણેશ થતા. અને આ જે ભવાઈ છે એ બીજે ક્યાંય પણ ભજવી શકાતી નહીં, માત્ર મગરવાડાનું જે ગોંદરું છે ત્યાં જ ભજવાતું એવો કાયદો બની ગયો હતો. ગોંદરે આવેલી પિંપરના થડ પાસે પડદા બંધાય, નરઘા વાગે, ભૂંગળ ફૂંકાય, અને શરૂ થાય તાતા થઈ થઈ તુહુ તુહુ. અમે ટાબરિયા એકબીજાને ધક્કા મારતા, ચડ્ડીઓમાં રેત ભરતા, અને મારામારી કરતા આગળ બેસવા માટે મથીએ. પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય. આખું ગામ અને આજુબાજુના ગામના લોકો પણ ભવાઈ જોવા માટે ઉમટે. શું કહે છે અહીં કે ગોંદરા પર જ્યારે આ
ભવાઈના જે લોકો છે એમનું જ્યારે ડેરો નંખાય એટલે શું કરે છે કે પીપરનું જે ઝાડ છે તેના થડ પાસે શું મૂકતા, એ લોકો પડદો બાંધતા અને નરઘા, નરઘા એટલે કે તબલા વગાડે, ભૂંગળ ફૂંકાય, ભૂંગળ એટલે કે એક પ્રકારનું વાજિંત્રું છે તે ફૂંકાવવામાં આવે છે અને પછી શરૂ થાય છે તાતા થઈ થઈ શરૂ કરે. અને જે લેખકના જે જ્યારે નાના હતા ત્યારે એમના જેવા જે નાના નાના બાળકો હતા એ શું કરતા, એકબીજાને ધક્કા મારતા, એમની ચડ્ડીઓમાં રેતી ભરતા અને મારામારી કરતા, આગળ બેસવા માટે એ લોકો શું કરે, એકબીજા સાથે લડાઈ કરે. અને પછી ભવાઈ જોવાનો જે એમનો ટેસરો પડી જાય એટલે કે જે એમને મજા પડી જતી એ તો પછી જોવાનું જ નહીં, આખું ગામ આજુબાજુના ગામના લોકો પણ આ ભવાઈ જોવા માટે ત્યાં ઉમટી પડે, એટલે કે ત્યાં આવતા જોવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસ માટે આટલું, આગળનું આપણે આગલા તાસમાં જોઈશું. આભાર.